દાહોદ જિલ્લા કલેક્ટરની આદિવાસીઓની પારંપરિક ગામ સભાના નેજા હેઠળ ચાલો તાલુકાના ખેડૂતોએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોરના વિરોધમાં આવેદનપત્ર આપી 13 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જાલોદ તાલુકાના 33 જેટલા ગામોના ખેડૂતોએ એક વિશાળ ગ્રામસભા યોજ્યા બાદ એક્સપ્રેસ હાઇવેમાં તેઓની જમીન નહીં આપવાનો નિર્ણય કરી રેલી આકારે દાહોદ કલેક્ટર કચેરી આવી પહોંચી એક્સપ્રેસ વેનો વિરોધમાં આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું અને ખેડૂતોએ જો સરકાર તેમના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી 13 ઓક્ટોબરના રોજ ટ્રેન રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે આ ખરવડ મુકામે કોરિડોર રસ્તાને બંધ કરાવવા માટે અમારો આદિવાસી સમાજ જ્યાંથી જે રોડ નીકળે છે ત્યાંથી માટેની છેક એમપીની બોર્ડર સુધીના બધા ખેડૂતો ભેગા થયા છે. અમે સંવિધાનિક રીતે ભારત દેશના બંધારણને 13(3)(ક) જે રૂઢિગત ગ્રામસભાના માધ્યમ છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અમે આ કોરિડોરને રોડને બંધ કરવા માટે આ મિટિંગ અમે આજે રાખી છે અને અમે આ રોડ બંધ કરાવીને જ જંપીશું. અમે એક ઇંચ જમીન પણ આ કોરિડોર માટે આપવા માટે અમે સંમત નથી અને આ જમીન માટે અમે પૂરા અમારો જે શરીર છે એ ઓવન કરી દીધું. બાકી અમે એક ઇંચ જમીન પણ અમે આ કોરિડોર રોડના માટે અમે આપવા માટે સંમત નથી. આજે દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ કોરિડોર હાઇવેમાં આ સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમને આદિવાસીમાંથી પતાવી દેવા માંગી રહી છે ત્યારે અમારા આદિવાસી વિસ્તારના અમારા આદિવાસીઓના મતો લઈ અમારા જે ધારાસભ્ય અને સંસદ સભ્ય થઈ ગયા તેઓ અમારા આદિવાસીઓના હક અને અધિકાર માટે લડતા નથી અને અમારી જમીન આજે જવાથી અમે ઘર વિહોણા અને જમીન વિહોણા બની રહ્યા છે ત્યારે અમારા નેતાઓને સરકારની સાથે સાથે ચેતવણી આપવા માંગુ છું કે જો તમે સરકારના ગુલામ બનીને રહેશો તો આવનાર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય તો અમે અમારા આદિવાસી તરફથી તમને અમે ગામમાં પગ પણ મૂકવા નહીં દઈએ. માટે જો તમારે અમારા આદિવાસીઓને વોટ જોતા હોય તો સરકાર સામે તમે બાયો ચડાવો અથવા તો તમારા પદ પરથી તમે રાજીનામું મૂકો, નહીં તો બીજી વાર વોટ લેવા આવ્યા તો એ વખતે આદિવાસી શું છે એનું પાવર અમે અમારા આદિવાસીને નેતાઓને બતાવીશું. એટલું કહી વિરમું છું. જય જોહાર.